તારીખ 26 જાન્યુઆરી 2024 ના રોજ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રીડર પીઆઈ એસ એન ગોયલ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી, જે ફરિયાદ એન્ટી કરપ્શનની સેક્શન સિવાયની આઈપીસીની વિવિધ સેક્શનો અંતર્ગતની આપવામાં આવેલી. તે અન્વયે એફઆઈઆરમાં કુલ 3 આરોપીઓના નામ હતા. પહેલું નામ એમાં એ એમ ગોયલ એસઓજી પીઆઈનું હતું, બીજા નંબરના આરોપી તરલ ભટ્ટ સીપીઆઈ માણાવદર હતા, અને ત્રીજા નંબરમાં એએસઆઈ દીપક જાનીનું નામ એમાં પ્રસિદ્ધ કરવામાં આવેલું, એફઆઈઆરમાં નોંધ કરવામાં આવેલી. એ પૈકીના તરલ ભટ્ટ નામના સીપીઆઈ એ જૂનાગઢની કોર્ટમાં 75/2024 એન્ટિસિપેટરી બેલ કરેલી, જે એન્ટિસિપેટરી બેલ ન્યાયિક વિચારાધીન હતી, જેની તારીખ મુદત તારીખ એટીએસએ માગી હતી, એટલે 6 તારીખે એમાં આપવામાં આવી હતી, 6 ફેબ્રુઆરી. પણ પછી તેને પકડી લેવામાં આવેલા, એટલે આજ રોજ એને 14 દિવસના રિમાન્ડ માટે ગુજરાત એટીએસએ જૂનાગઢની કોર્ટમાં કુલ 13 મુદ્દાઓના આધારે એને રજૂ કરેલા. જે 13 મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરી અને તારીખ 7/2024 બપોરના 4 વાગ્યા સુધીના એના રિમાન્ડ ગ્રાન્ટ કર્યા છે. અત્યારે ઉલ્લેખનીય એવું છે કે તે જૂનાગઢમાં આવ્યા બાદ એસઓજીનો સંપર્ક કરી અને ઘણા બધા એકાઉન્ટો ફ્રીઝ થઈ ગયા એવો આક્ષેપ છે ફરિયાદ મેનુએ. તલસ્પર્શી ઇન્વેસ્ટિગેશન એફઆઈઆર લોન્ચ થતાની સાથે જ ગવર્મેન્ટે એટીએસ એન્ટી ટેરિટરિયલ સોર્ટને સોંપવામાં આવેલું છે અને એનું આગળ પણ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. હાલ અન્ય 2 આરોપીઓ માટેની પણ તજવીજ એટીએસ કરી રહી છે. આજ રોજ જૂનાગઢના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજશ્રીએ આ રિમાન્ડનો ઓર્ડર 7 તારીખ બપોરના 4 વાગ્યા સુધીનો કર્યો છે. આખો કેસ શું છે? કેસ એવો છે કે કોઈ કેરળના વતની છે કાર્તિક જગદીશ, એ કાર્તિક જગદીશનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. એટલે કાર્તિક જગદીશે જૂનાગઢ એસઓજીનો સંપર્ક કર્યો, ત્યારે જૂનાગઢ એસઓજીએ એની પાસે એવી ડિમાન્ડ મૂકી હતી કે તમે તમારી જે એમાઉન્ટ છે 55 લાખ ઉપરની માતબર રકમની એમાઉન્ટ એના એકાઉન્ટમાંથી જે જૂનાગઢ એસઓજીએ એ ફ્રીઝ કરી હતી, કે આ એકાઉન્ટ એનું પાછું અનફ્રીઝ કરી દેવા માટેની જે ડિમાન્ડ હતી, ત્યારે એની પાસે ડિમાન્ડના ભાગરૂપે 80% જેવી રકમ માગવામાં આવી હતી. એ 80% રકમ માગવાના અંતે એમણે જૂનાગઢ રેન્જ આઈજી સાહેબનો સંપર્ક કરતા આનું પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ આમાં તથ્ય લાગતા 26 તારીખે આની ફરિયાદ લોન્ચ કરવામાં આવી હતી. આમાં કુલ 356 એકાઉન્ટ છે એ જૂનાગઢ એસઓજીએ ફ્રીઝ કરેલા છે, જે ગુજરાત બહારના લોકોના છે. એનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે કે આ કયા 356 લોકો છે, કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા, ખરેખર આ લોકોનો કોઈ ક્રાઇમમાં રોલ છે કે કેમ, ખરેખર જૂનાગઢ એસઓજીઓ એકાઉન્ટ ફ્રીઝ કરી શકે કે કેમ, આ બધાનું ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ છે, જે હાલ વિચારાધીન છે. તરલ ભટ્ટને અહીં રજૂ કરવામાં આવ્યા હતા, પણ એકચ્યુઅલી અમદાવાદમાંથી એની અમદાવાદ ગાંધીનગરમાંથી એની અટક કરવામાં આવ્યા છે. કુલ 13 મુદ્દાઓ એસઓજી આપ્યા હતા કે જેમાં એની પાસેથી સૂચનો કબજે લેવાનું છે. અમુક ઇન્વેસ્ટિગેશન ની પ્રાઇવેસી પણ આપણે મેન્ટેન કરવા આપ બધાને પણ વિનંતી એટલે કરીશ કે જેનાથી ઇન્વેસ્ટિગેશન ડેમેજ ન થાય. પણ એટીએસ ખૂબ સુંદર રીતે આ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. ગુનાની ગંભીરતા જોતા આ ગુજરાત ગવર્મેન્ટે આ એટીએસને તપાસ સોંપી છે. જ્યારે એટીએસ આ તપાસ કરતી હોય એનો મતલબ જ એવો છે કે ગુનામાં આવી કોઈ ગ્રેવિટી છે, આવી કોઈ તથ્યતા છે કે જેથી કરીને એટીએસ આ તપાસ સોંપવામાં આવી છે. વિવિધ મુદ્દાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને એ મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરીને 7 તારીખ સુધી ચાર્જશીટ તરફ મેટર જશે ત્યારે એક્ઝેક્ટ ફિગર ખબર પડશે. અત્યારે ચોક્કસ એટલે નહીં કહી શકાય કે જે મૂળ ઇન્વેસ્ટિગેશન કે મૂળ જે ફરિયાદ છે, જે એફઆઈઆર આપણી પાસે બધાને છે અને આગળ પ્રસિદ્ધ પણ કરવામાં આવી છે, તો અત્યારે આ લાઈનથી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એટલે એક્ઝેક્ટ એમાઉન્ટ વાળી વાત કરીએ, કેટલા એકાઉન્ટ ફ્રોડ કર્યા, મેં આપણે વાત કરી 356 એકાઉન્ટો ફ્રીઝ કર્યા છે, એમાં કેટલી એમાઉન્ટ હતી, આ ચાર્જશીટનો અને ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. ઇન્વેસ્ટિગેશન અત્યારે કન્ટિન્યુ છે. થેન્ક યુ.